મિત્રો, આલ્કીન અને આલ્કાઇનનું ઓઝોનોલિસિસ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે અમુક રિએક્શનો ખાસ યાદ રાખવા જરૂરી છે, જેમાં એક છે આલ્કીન અને આલ્કાઇનનું ઓઝોનોલિસિસ, જેને બીજી રીતે કહીએ તો આલ્કીન અને આલ્કાઇનનું ઓક્સિડેશન પણ કહેવાય છે. આ ઉપરાંત આલ્ડિહાઇડ અને કિટોનની બનાવટમાં પણ આ ઉપયોગી છે, એટલે કે આલ્ડિહાઇડને કિટોન પણ આલ્કાઇન અને આલ્કિન, અને એમાં ખાસ કરીને આલ્કિનનો ઓઝોનોસિસથી બને છે. હવે અહીંયા આ આલ્કિનનું ઓઝોનોસિસ એ ખાસ વધુ મહત્વનું છે, આપણે બંને જોવાના છે આલ્કિન અને આલ્કાઇનનું. હવે એમાં બે પ્રકાર છે, રિડક્ટિવ ઓઝોનોલિસિસ અને ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ. સૌ પ્રથમ આપણે પહેલાં રિડક્ટિવ ઓઝોનોલિસિસ જોઈશું. હવે એની પહેલાં મેં અહીંયાથી તમને ક્રિયાવિધિ સમજાય છે. હવે ક્રિયાવિધિ મિત્રો ખાલી સમજવાની છે, એની એ પરીક્ષામાં પૂછાતી નથી, એના જવાબ આપણે શોર્ટમાં જ આપવાના હોય છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા ઓઝોનોસિસમાં ઓઝોનનો ઉપયોગ કરીએ છીએ, તો ઓઝોનનું સૂત્ર છે O3. હવે એનું લુઈસ બંધારણ જોઈએ તો આ રીતેનું લુઈસ બંધારણ છે. હવે અહીંયા બે ઓક્સિજન વચ્ચે જે પાઈ દ્વિબંધ છે, એમાં આ પાઈબંધના ઇલેક્ટ્રોન એ આ ઓક્સિજન પર જાય છે, કારણ કે ઓક્સિજન પર પોઝિટિવ ચાર્જ જે છે બરોબર છે એ શક્ય નથી, કારણ કે ઓક્સિજન જે છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે અને એને કારણે આપણને અહીંયા આ રીતે બંધારણ મળશે. હવે એમાં અહીં આપણને એક ઓક્સિજન પર પ્લસ ચાર્જ આવ્યો અને બીજા ઉપર માઇનસ ચાર્જ આવ્યો, એટલે અહીંયા પ્લસ ચાર્જવાળો છે ઓક્સિજન જે છે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે, અને માઇનસ ચાર્જવાળો ઓક્સિજન જે છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. હવે અહીંયા આપણે આલ્કિનની પ્રક્રિયા લઈએ છીએ, તો અહીંયા મેં એક આલ્કિન ઉદાહરણ લીધું છે, આર સી આર ડબલ બોન્ડ સી આર એચ. હવે અહીંયા આ જે દ્વિબંધ જે છે, મને એક પાઇબંધ આપણે તોડ્યો તો કાર્બન પર નેગેટિવ ચાર્જ આવ્યો, એક કાર્બન પર અને બીજા કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવ્યો. હવે અહીંયા આ જે ઓઝોન સાથેની પ્રક્રિયા કરવામાં આવે, અહીંયા દ્રાવક તરીકે આપણે ડાયક્લોરોમિથેન લીધો છે, તો અહીંયા ઓઝોન જે છે જે આપણે આગળ બતાવ્યું એ પ્રમાણે અહીંયા આ એની સાથે પ્રક્રિયા થશે ત્યારે ઓઝોનનો આ જે પ્લસ ચાર્જવાળો ઓક્સિજન જે છે એ આ રીતે આ કાર્બન પર જોડાશે, અને માઇનસ ચાર્જવાળો ઓક્સિજન છે આ રીતે આ કાર્બન પર જોડાશે, અને આપણને એક અસ્થાયી નિપજ અહીંયા મળશે, મોલો ઓઝોનાઇડ મળશે. હવે એમાં જો અહીંયા તમે આ પેરોક્સાઇડ લિંક છે એટલે અસ્થાયી છે, એટલે તરત જ એની પુનઃરચના થશે, અને એની પુનઃરચના થવાથી આ રીતે આપણને ઓઝોનાઇડ અસ્થાયી ઓઝોનાઇડ મળી જશે. અને પછી એનું બીજા તબક્કામાં આપણે ઝીંક ધાતુ અને પાણીની હાજરીમાં એનું રિડક્શન થશે, એટલે અહીંયા આ રીતે આખું તૂટશે. આ તું અહીંયા આર સી આર ઓ એટલે આ રીતે આખું બંધ અહીંયા તૂટશે, આ રીતે આ બાજુથી આ રીતે આ તૂટશે, અને અહીંયાથી આ રીતે તૂટશે, કેમ કે પહેલાં ઓઝોનનો અણુ જોડાય અને પછી એ તૂટે, એટલે ઓઝોનોલિસિસ પ્રક્રિયા કહેવાય. લિસિસ એટલે તૂટવું છે, રસાયણ વિજ્ઞાનમાં લાઇસિસ એટલે તૂટવું, તો આ રીતે અહીંયા તૂટશે બરાબર. એટલે આ જે ઓક્સિજન જે છે અહીંયા ઝીંક સાથે પ્રક્રિયા કરી ઝીંક ઓક્સાઇડ દૂર થશે, અને અહીંયા અહીંયા આ જે તૂટ્યું એનામાંથી આર સી ડબલ બોન્ડ ઓ આર પ્લસ આર સી ડબલ બોન્ડ ઓ એચ, એમ આપણને અહીંયા આગળ આલ્ડિહાઇડ અને કિટોન મળશે, કાં તો બે આલ્ડિહાઇડ મળે, કાં તો બે કિટોન મળે, કાં તો એક આલ્ડિહાઇડ અને કિટોન મળે, જેનો આધાર અહીંયા તમે પ્રક્રિયક તરીકે જે આલ્કિન લીધો છે એના પર રહેલો છે. તો આ રીતે આ ઓઝોનોસિસ પ્રક્રિયા જે છે એની ક્રિયાવિધિ થાય છે. ક્રિયાવિધિથી બધા જવાબ આપવા જરૂરી નથી, આ સમજવા માટે આપણે અહીંયા મૂક્યું છે બરાબર, એની શોર્ટ મેથડથી આપણે જવાબ આપી શકીએ. હવે આ આખી જે ઓઝોનોસિસ પ્રક્રિયા છે રિડક્ટિવ ઓઝોનોસિસ પ્રક્રિયા છે, કારણ કે અહીંયા ઝીંક ધાતુ વડે જે છે બરાબર છે એ
અહીંયા રિડક્શન થાય છે, બરોબર. હવે એની સરળ રીતથી આપણે એને સમજીએ તો અહીંયા મેં તમને એક ઉદાહરણ લીધું છે પ્રોપીન, એની ઓઝોન સાથે, બરોબર. અહીંયા દ્રાવક તરીકે ડાયક્લોરમિથેન લીધું છે, તો અહીંયા ઓઝોનનો આ રીતે ઉમેરાશે અને અહીંયા આ રીતે આપણને CH3CHO CH2 આ રીતનું આખું પ્રોપીન ઓઝોનાઇટનું બંધારણ મળશે. હવે અહીંયા એની જીન સાથે પ્રક્રિયા કરીશું પાણીની હાજરીમાં, તો આખું અહીંયાથી આ તૂટશે આ રીતે, ભાઈ આગળ અહીંયાથી આ રીતે અહીંયા આમ તૂટશે, બરાબર. અને એક આપણને મળશે CH3CH ડબલ બોન્ડો, બીજો મળશે CH2 ડબલ બોન્ડો અને ઝીંક ઓક્સાઇડ દૂર થશે. તો આપણને અહીંયા બંને શું મળ્યું, અહીંયા આલ્ડિહાઇડ મળ્યું, ઇથેનાલ અને મિથેનાલ મળ્યું. હજુ પણ એનાથી શોર્ટ ટ્રીક આપણે જોઈએ તો તમે અહીંયા બીજું એક ઉદાહરણ લીધું છે આઇસોપ્રોપીન. તો એમાં પહેલા આ બંને બધી પ્રક્રિયા ભેગી છે બંને તબક્કાની, પહેલી ઓઝોન સાથેની પ્રક્રિયા અને પછી બીજું ઝીંક અને પાણી સાથેની પ્રક્રિયા. તો ડાયરેક્ટ જ જવાબ આપી શકાય કેવી રીતે, અહીંયા તો આ કાર્બન વચ્ચે જે અધિક બંધ જે છે એને તોડો અને અહીંયા ઓઝોન ઉમેરાય છે એટલે અહીંયા બે ઓક્સિજન ઓ ડબલ બોન્ડ અહીંયા મૂકી દેવાના અને એને તોડવાનો. હવે એક ઓક્સિજન જે છે સીધો અહીંયા કાર્બન સાથે જોડવાનો, આ ઓક્સિજન છે આ કાર્બન સાથે જોડવાનો. તો અહીંયા શું થશે, જો CH3 2C ડબલ બોન્ડ ઓ અને બીજું મળશે CH2 ડબલ બોન્ડ ઓ, એટલે કે એને આપણે સિમ્પલમાં ફેરવીએ તો અહીંયા શું થઈ ગયું, આ CH3CO CH3 એટલે કે પ્રોપેનોન એસિટોન કહેવાય, અને અહીંયા મળ્યું આપણને CH2 ડબલ બોન્ડ ઓ એટલે કે HCHO, એને આપણે કહીએ છીએ મિથેનાલ, બરાબર. તો આ રીતે સિમ્પલ રીતે તમારે અહીંયા આ ડબલ બંધ તોડવાનું અને દરેક કાર્બન જે છે બરાબર એને એક એક ઓક્સિજન આપી દેવાનું, દ્વિબંધ થી જોડે જાય, બરાબર. તો આ રીતે આપણને આલ્ડિહાઇડ કે કીટોન કાં તો બંને મિક્સ મળે. હવે એવું બીજું ઉદાહરણ આપણે જોઈએ તો આ જે સાયક્લિક જે છે આલ્કિન છે સાયક્લોહેક્ઝિન, બરાબર, એની આપણે અહીંયા ઓઝોનોસિસ પ્રક્રિયા કરીએ છીએ, બરાબર, ઓઝોન અને પછી ઝીંક અને પાણી વડે. આ ક્યારેક અહીંયા ઝીંકની જગ્યાએ ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ પણ વપરાય, બરાબર, એ ધ્યાનમાં રાખવાનું. તો સિમ્પલ આ જે છે દ્વિબંધ તોડવાનું અને ઓક્સિજન જે છે આ જે દ્વિબંધ તોડાતા એ અંદર એક કાર્બન એક એક આપી દેવાનું, બરાબર છે. તો આ રીતે આપણને આખું અહીંયા CHO CH2 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 CHO, બરાબર, એ રીતે આપણને અહીંયા હેક્ઝેન ડાયલ મળશે આપણને. પછી એ જ રીતે અહીંયા ચોથું ઉદાહરણ છે બેન્ઝીન, એની આપણે ઓઝોન પ્રક્રિયા જોવાની છે. તો અહીંયા મેં તમને સરળતા માટે ત્રણ ઓઝોન નાણું લીધા છે, બરાબર છે, અને ડાયક્લોરમિથેનની હાજરીમાં પ્રક્રિયા થાય અને બીજું તબક્કામાં ઝીંક અને પાણી વડે. તો અહીંયા ત્રણ દ્વિબંધ છે એટલે આ રીતે મેં દરેકની આગળ ઓ ડબલ બોન્ડ ઓ ઓ ડબલ બોન્ડ ઓ ઓ ડબલ બોન્ડ ઓ મળે. હવે એને તોડવાના અને આ બાજુ દ્વિબંધને તોડવાના, દરેક જગ્યાએ એક એક ઓક્સિજન આપી દેવાનો. તો આપણને અહીંયા તમે જોશો તો CH ડબલ બોન્ડ ઓ બોન્ડ CH ડબલ બોન્ડ ઓ એવા ત્રણ ગ્લાયોઝોનાણું મળશે. તો આ બહુ સિમ્પલ ટ્રીકથી આપણે આલ્કિન જેસોનું રિએક્ટિવ ઓઝોનોસિસ કરી શકીએ છીએ. હવે બીજો પ્રકાર આપણે જોઈએ છીએ ઓઝોનોસિસનો, એમાં એ છે ઓક્સિડેટિવ ઓઝોનોસિસ, એટલે આલ્કિનનું ઓક્સિડેટિવ ઓઝોનોસિસ. હવે એમાં શું હોય તો ઓઝોન તો હોય જ, પણ અહીંયા ઝીંક ધાતુને બદલે ફક્ત પાણી આપેલું હોય, બરાબર. તો બહુ સિમ્પલ ટ્રીક છે, અહીંયા આલ્કિનમાં દ્વિબંધ તોડવાનો, બરાબર છે, અને બંને કાર્બનને એક એક ઓક્સિજન આપી દીધો એટલે અહીંયા આપણને નિપજમાં આલ્ડિહાઇડ મળે છે. હવે જો નિપજમાં આલ્ડિહાઇડ મળતું હોય તો એનું, બરાબર છે, બીજા તબક્કામાં પાણી સાથે જ્યારે પ્રક્રિયા થાય એટલે અહીંયા જે ઓઝોનને એક ઓક્સિજન વધ્યું એટલે એની જગ્યાએ H2O2 બની જાય, એટલે કે અહીંયા એનું ફર્ધર ઓક્સિડેશન થાય આલ્ડિહાઇડનું, એટલે અહીંયા CH3CHO છે તેનું ઓક્સિડેશન થઈ અને આપણને અહીંયા કાર્બોક્સિલિક એસિડ તરીકે ઇથેનોઇક એસિડ મળે, અને HCHO છે એનું ઓક્સિજન થઈ અને મિથેનોઇક એસિડ મળે. પણ પાછું મિથેનોઇકનું આગળ ફર્ધર ઓક્સિજન થઈ જાય, બરાબર છે, તો CO2 ને H2O મળે. એટલે ટૂંકમાં આલ્ડિહાઇડ મળે તો એનું ઓક્સિજન કાર્બોક્સિલિક એસિડ મળે, પણ જો કીટોન મળે તો એનું આગળ ઓક્સિડેશન થતું નથી. આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની. બીજું ઉદાહરણ લીધું સાયક્લોહેક્ઝિનનું,
એનું ઓક્સિડેટિવ ઓજેનેસિસ કર્યું. અહીંયા જોવાનું તમારે ઓઝોન અને પાણી છે તો ઓક્સિડેટિવ ઓજેનેસિસ થાય, એટલે અહીંયા તમારે આ દ્વિબંધ તોડી અને એ કાર્બન પર તમારે સી ડબલ એચ ગ્રુપમાં રૂપાંતર કરી દેવાનું. બરાબર, તો અહીંયા શું થશે, સી ડબલ એચ સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ સી ડબલ એચ, આ સીધી રીતે જેને અહીંયા સાયકોલોજીમાંથી શું મળ્યું કહેવાય, હેક્ઝેન ડાયોઇક એસિડ. એ જ રીતે અહીંયા બીજું એક ઉદાહરણ મેં તમને લઈને સમજાવ્યું છે, ટુ મિથાઇલ બ્યુટ ટુનનું ઉદાહરણ છે આ. એમાં ઓઝોન સાથેની પ્રક્રિયા છે ને પછી પાણી સાથેની પ્રક્રિયા છે, એટલે આ કયું છે, ઓઝોનેસિસ, ઓક્સિડેટિવ ઓઝોનેસિસ છે. એટલે હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો એમાંથી આપણને કીટોન મળે. બરાબર, અહીંયાથી આપણે આ તોડી નાખીએ પાયબંધ અને ઓક્સિજન મૂકી દઈએ બંને કાર્બન પર એક એક, તો આપણને કીટોન અને આલ્ડિહાઇડ મળે. પણ કીટોનનું ઓક્સિડેશન થતું નથી, એટલે અહીંયા જે આલ્ડિહાઇડ મળ્યો એનું ઓક્સિડેશન થશે અને એનું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડમાં થશે. એટલે અહીંયા આલ્ડિહાઇડ તરીકે ઇથેનોલ મળ્યો એનું તરત પછી ઓક્સિડેશન થઈ જશે અને એમાંથી મળશે આપણને કાર્બોક્સિલિક એસિડ, ઇથેનોઇક એસિડ મળે છે. આમ આલ્કાઇનમાં આપણે બે પ્રકારની વાત કરી ગયા, રિડક્ટિવ ઓઝોનેસિસ અને ઓક્સિડેટિવ ઓઝોનેસિસ. રિડક્ટિવ ઓઝોનેસિસમાં ઓઝોન પહેલા તબક્કામાં ઓઝોન સાથે પ્રક્રિયા થાય અને પછી ઝીંક અને પાણી સાથેની પ્રક્રિયા, એટલે એમાં આલ્ડિહાઇડ અને અથવા કીટોન મળે. જ્યારે ઓક્સિડેટિવ ઓઝોનેસિસ જે છે એમાં તમને કીટોન હોમો મળે તો તેનું ઓક્સિજન થતું નથી, પરંતુ આલ્ડિહાઇડ મળે તેનું તરત ઓક્સિડેશન થઈ જાય છે કાર્બોક્સિલિક એસિડમાં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હવે અહીંયા આપણે આલ્કીનની તો વાત કરી ગયા બંને પ્રકારના ઓઝોનેસિસની, હવે આલ્કાઇનમાં આપણે વાત કરીએ તો પહેલા આલ્કાઇનમાં પણ બંને પ્રકારનું ઓઝોનેસિસ છે, રિડક્ટિવ અને ઓક્સિડેટિવ. તો આપણે આલ્કાઇનમાં પહેલાં ઓક્સિડેટિવ રિડક્ટિવ ઓઝોનેસિસ જોઈએ. આલ્કાઇન જે છે એમાં કયું જોઈએ છે આપણે, રિડક્ટિવ ઓઝોનેસિસ. બરાબર, તો અહીંયા આલ્કાઇનમાં આપણને ખબર છે કે બે કાર્બનથી દ્વિબંધ એટલે એનો પ્રથમ સભ્ય ઇથાઇન, ઇથાઇનની આપણે ઓઝોન સાથે પ્રક્રિયા કરી. બરાબર છે, તો હવે અહીંયા શું ધ્યાન રાખવાનું કે અહીંયા ત્રણ બંધ છે, તો એમાં બે પાઇ બંધ છે, એટલે અહીંયા આ એક ઉપરનો બંધ અને આ નીચેનો પાઇ બંધ તૂટશે, વચ્ચેનો જે બંધ છે એમાં બંધ છે મજબૂત છે તો એ જોડાઈ રહેશે. બરાબર, એટલે અહીંયા આ રીતે આપણે ઓઝોન અણુ અહીંયા આ રીતે અહીંયા ઉમેર્યો, એચ સી ડબલ બોન્ડ ઓ સી એચ સોરી અહીંયા આ રીતે આખું સ્ટ્રક્ચર બનાવી દેવાનું, એચ સી બોન્ડ ઓ બોન્ડ સી એચ બોન્ડ ઓ બોન્ડ ઓ અને આ બે ઓક્સિજન વચ્ચે બંધ, આ રીતે એનું આ સ્ટ્રક્ચર બની ગયું. હવે જ્યારે એનું ઝીંક અને પાણી હાજરીમાં પ્રક્રિયા થશે ત્યારે કેવી રીતે તૂટશે ખાસ ધ્યાન રાખવાનું, તો અહીંયાથી આ સી અને ઓ વચ્ચેનો બંધ તૂટે, આ સી અને ઓ વચ્ચેનો બંધ તૂટે, આ બંધ તો વચ્ચેનો તૂટશે નહીં, અને અહીંયાથી આ જે છે એ બંધ તૂટશે, અહીંયાથી આ સી અને ઓ વચ્ચેનો બંધ છે તૂટશે અને આ સી અને ઓ વચ્ચેનો બંધ તૂટશે. બરાબર, એટલે એનું પછી આગળ રિડક્શન થશે ઝીંકની ધાતુમાં, એટલે ઝીંક ઓક્સિજન લઈ લેશે, ઝીંક ઓક્સાઇડ દૂર થશે અને અહીંયા આપણને એચ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ એચ એટલે કે ગ્લાયોક્સિલ નિપજ મળશે આપણને મળે. તો આ અહીંયા એક આ આલ્કાઇનની આપણે રિએક્ટિવ ઓઝોનેસિસ વાત કરી. તમે આમાં ડાયરેક્ટ પણ જવાબ આપી શકો, દાખલા તરીકે અહીંયા અમે બ્યુટ ટુ આઇનની વાત કરી છે, તો એમાં તમારે આ ઉપર અને નીચેના પાઇપ બંધ તોડવાનો છે અને બાજુના કાર્બનને એક એક ઓક્સિજન દવા બંધી આપી દેવાનો છે. તો એ રીતે તમે અહીંયા જોશો, આ મેં બોન્ડ લાઇન સ્ટ્રક્ચર બતાવ્યું છે, તો અહીંયા સીધું શું થશે, સી એસ થ્રી સી ડબલ બોન્ડો વચ્ચેનું બંધ રહ્યું, બોન્ડ સી ડબલ બોન્ડો સી એસ થ્રી, તો બ્યુટ ટુ આઇનમાંથી બ્યુટેન ટુ થ્રી ડાયોન મળે આપણને મળે, બ્યુટેન ટુ થ્રી ડાયોન એનું નામ છે, બાય એસિટાઇન. હવે આ તો રિડક્ટિવ ઓઝોનેસિસની વાત કરીએ આપણે, ઓક્સિડેટિવ ઓઝોનેસિસની વાત આવે એમાં. બરાબર, તો આ જે ઇથેન છે એની ઓઝોન અને પાણી સાથેની પ્રક્રિયા, તો અહીંયા આ ત્રણે ત્રણ બંધ તૂટશે અને અહીંયા સીધું એનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થશે, એટલે અહીંયા એચ સી ડબલ એચ થઈ જશે, આ બાજુ પણ એચ સી ડબલ એચ થઈ જશે, એટલે આપણને ઘડી આ રીતે બે કાર્બોક્સિલિક એસિડ નાણું મળશે. એ જ રીતે તમે ઘડી એક બીજું ઉદાહરણ છે, સિક્સ એચ ફાઇવ બોન્ડ સી ટ્રિપલ બોન્ડ સી બોન્ડ સી એચ થ્રી, એનું પણ તમે ઓક્સિડેટિવ ઓઝોનેસિસ કરશો તો અહીંયા બંધ તોડી નાખવાના અને આ કાર્બન જે છે ત્યાં ગાડી સી ડબલ એચ ગ્રુપમાં રૂપાંતર કરી નાખવાનું. તો સી સિક્સ એચ ફાઇવ સી ડબલ એચ અને બીજો આપણને મળશે સી એચ થ્રી સી ડબલ ઓ એચ નિપજ મળશે. તો આ આલ્કાઇન જે છે એનું આપણે શું જોઈ ગયા, ઓક્સિડેટિવ ઓઝોનેસિસ. હવે અન્ય પણ ઉદાહરણ બધા ઓઝોનેસિસના જોઈએ છે, તો અહીંયા તમારે
જોવાનું નિપજ કઈ રીતે આપી છે. અહીંયા તો નિપજ જે આપી છે એમાં બે વખત દ્વિબંધ આવેલા છે, બરોબર. અને અહીંયા ઓઝોન સાથેની પ્રક્રિયા છે ને બીજું ઝીંક અને પાણી સાથેની પ્રક્રિયા છે, એટલે આમાંના પરથી આપણને ખબર પડી કે આ કયું ઓઝોનોલિસિસ છે, રિડેક્ટિવ ઓઝોનોલિસિસ છે, બરોબર. તો હવે અહીંયા શું થશે કે આ જે કાર્બન વચ્ચેના જે દ્વિબંધ જે છે, બરાબર, એ તૂટશે અને તે દરેક કાર્બનને આપણે ઓક્સિજન આપી દઈશું, એટલે એ ઓક્સિજન દ્વિબંધથી કાર્બન સાથે જોડાઈ જશે. એટલે આ બાજુ પણ બે કાર્બન વચ્ચેનું દ્વિબંધ છે તૂટશે અને એની વચ્ચે ઓક્સિજન જે છે એ કાર્બન સાથે દ્વિબંધથી જોડાઈ જશે. તો પહેલી નિપજ આપણે જોવા જઈએ તો આપણને કઈ મળે, CH3CH ડબલ બોન્ડ ઓ. બીજી નિપજ મળે ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ એચ બોન્ડ સી એચ ડબલ સી ડબલ બોન્ડ ઓ એચ, એટલે કે ગ્લાયોજન નિપજ મળે. અને ત્રીજી નિપજ કઈ મળે, CH3C ડબલ બોન્ડ ઓ CH3. તો અહીંયા મેં બતાવી લીધું તમને, પહેલી નિપજ ઇથેનાલ CH3C ડબલ બોન્ડ ઓ એચ, બીજી નિપજ ગ્લાયોક્સિલ CH3C ડબલ બોન્ડ ઓ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ એચ, ગ્લાયોક્સિલ નિપજ મળે. અને બીજી મળે પ્રોપેનોન CH3C ડબલ બોન્ડ ઓ CH3. તો આ રીતે આપણને બે દ્વિબંધ આપેલા હોય તો પણ તમે રીતેની ઓઝોનોલિસિસ કરી અને નિપજ મેળવી શકો. હવે માની લો કે આપણે અહીંયા મિક્સ આપ્યું છે, એક ત્રિપલ બંધ આપ્યો છે અને બીજો એક દ્વિબંધ આપ્યો છે. તો જે રીતે આપણે આલ્કાઈનું કરતા હતા એ રીતે અહીંયા કરવાનું, અને આલ્કીનું કરતા હતા એ બંને મિક્સ છે. તો અહીંયા આ જે ઉદાહરણ જે છે એમાં તમે જોશો તો ત્રિપલ બંધ જે છે, બરાબર છે, એટલે એમાંથી એક સિગ્મા બંધ જે રહેશે અને બાકીના બે પાઈ બંધ તૂટશે અને દરેક કાર્બનને ડબલ બંધથી ઓક્સિજન દોડાઈ જશે, બરાબર. અને જ્યારે આ બાજુ જે સીમા ડબલ બંધ છે એટલે એ તૂટી અને દરેક કાર્બનને ડબલ બંધથી ઓક્સિજન દોડાઈ જશે. તો અહીંયા આપણને રિડક્ટિવ ઓઝોનોલિસિસ થશે તો શું મળશે, તો કે CH3C ડબલ બોન્ડ ઓ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ CH2 બોન્ડ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ એચ, પ્લસ અહીંયા જે થયું એમાં CH2 ડબલ બોન્ડ ઓ, એટલે કે ફોર્મલ્ડિહાઇડ પદાર્થ થશે. તો આ રીતે આપણને બે, એક ફોર્મલ્ડિહાઇડ મળશે અને બીજો આ રીતે આપણને એક પદાર્થ મળશે, બરાબર. હવે અહીંયા મિત્રો કેટલાક અહીંયા મેં ઉદાહરણ આપેલા છે તમને, અને એ તમારે અહીંયા હોમવર્કમાં કરવાના છે. બહુ સિમ્પલ છે, જોઈ લેવાનું કયા પ્રકારનું આપણને ઓઝોનોલિસિસ છે. મેં અહીંયા તમને પહેલાં ઉદાહરણમાં રિએક્ટિવ ઓઝોનોલિસિસ આપ્યું છે, એટલે અહીંયા સીધું તમારે આ પાઈ આ જે ડબલ બંધ તોડવાનું અને દરેક કાર્બનને ડબલ એક એક ઓક્સિજન આપી દેવાનું, બરાબર. તો આપણને અહીંયા સીધી નિપજ આપણને મળી જાય, બરાબર. CH3CH2CHO અને બીજી નિપજ મળશે HCHO. એ રીતે તમે અહીંયા તોડશો બીજામાં તો તમને સાયક્લોહેક્ઝેનોન અને ફોર્મલ્ડિહાઇડ નિપજ મળશે. એ રીતે તમે અહીંયા તોડશો, બરાબર, તો તમને બે મોલ, જો અહીંયા બે બે છે, એક રિડક્ટિવ છે તો રિડક્ટિવ પ્રક્રિયા કરશો તો તમને અહીંયા બે મોલ ઇથેનાલ મળશે, એક્સ પણ ઇથેનાલ અને વાય પણ ઇથેનાલ. અને ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ કરશો તો તમને બે સેમ નિપજ જ મળે. મેં ભલે અહીંયા એક્સ પ્લસ વાય લખ્યું છે પણ નિપજ તમને અહીંયા મળશે. અહીંયાથી બંધ તૂટશે તો CHH રૂપાંતર થશે અને અહીંયા પણ CHH, એટલે અહીંયા બે મોલ આપણને એસિટિક એસિડ મળશે. એ જ રીતે અહીંયા સાયક્લોહેક્ઝેન છે એનું તમે રિડક્ટિવ ઓઝોનોલિસિસ કરશો તો અહીંયા તમને CHO CH2CH2CH2CH2CHO મળશે. અને ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ કરશો તો CHH CH2CH2CH2CH2CHH નિપજ મળશે. હવે મિત્રો આ જે ઓઝોનોલિસિસ છે એનું મહત્વ આગળ મેં તમને વાત કરી હતી કે દ્વિબંધની સંખ્યા નક્કી કરવામાં, દ્વિબંધનું સ્થાન નક્કી કરવામાં, આ ઉપરાંત અહીંયા આલ્ડેહાઇડ અને કિટોનની બનાવટ માટેની પણ આ ઓઝોનીકરણ પ્રક્રિયા, ઓઝોનોલિસિસને ગુજરાતીમાં આપણે ઓઝોનીકરણ કહીએ છીએ, એ બહુ મહત્વની છે. હવે મિત્રો તમને પ્રક્રિયક આપી દીધો હોય અને તમે એનું રિડક્ટિવ અને ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ કરીને નિપજ બનાવો છો, પણ હવે તમને રિવર્સ પ્રશ્ન પૂછાય કે તમને નિપજ આપી દીધી હોય, બરાબર છે, અને કાં તો તમને ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ નો પ્રક્રિયક આપ્યો હોય કાં તો રિડક્ટિવ ઓઝોનોલિસિસ નો પ્રક્રિયક આપ્યો હોય, તો તમારે અહીંયા પ્રક્રિયક જે છે, બરાબર છે, એ તમારે શોધવો પડે. તો અહીંયા એક પ્રક્રિયા આપી છે, બરાબર, એમાં એ પ્રક્રિયક છે એની એ આપણે કયો છે એ શોધવાનો છે, બરાબર. અહીંયા ઓઝોન અને ઝીંક અને પાણી સાથેની પ્રક્રિયા છે, એટલે આ રિડક્ટિવ ઓઝોનોલિસિસ છે. હવે નિપજ અહીંયા આપણને એક કિટોન છે, એસિટોન, અને જેને આપણે પ્રોપેનોન કહીએ છીએ, અને બીજું છે ઇથેનાલ, એટલે કે સામાન્ય નામમાં એસિટાલિહાઇડ કહીએ છીએ, બે આપેલા છે. તો બીજું કશું જ કરવાનું નથી, જુઓ આ એસિટોન અને એસિટાલિહાઇડ એટલે કે
પ્રોપેનોલ અને ઇથેનોલ જે છે એ બંનેમાં આ જે દ્વિબંધ ધરાવતા કાર્બન જે છે ને એકબીજાને સામસામે લાવી દો. તમે અહીંયા તમે જુઓ આ રીતે આ જે પ્રોપેનોન જે છે ને આ રીતે લખ્યું સી એસ થ્રી સી ડબલ બોન્ડ ઓ સી એસ થ્રી પ્લસ આ જે ઇથેનોલ જે હતો બરાબર છે પ્રોપેનોલને આપણે આ રીતે લખ્યો પ્રોપેનોનને અને ઇથેનોલ જે છે ને આપણે આ રીતે લખવાનો બરાબર છે. એટલે મેં અહીંયા સી ડબલ બોન્ડ ઓ સી એચ સી એસ થ્રી. હવે આપણે જે ઓક્સિજન જોડતા હતા દ્વિબંધ તોડીને એની જગ્યાએ અહીંયા આગળ આ જે દ્વિબંધ ઓક્સિજન જોડેલા છે બંનેના એને લઈ લો. તો આ રીતે મેં જે બ્લોક બનાવીને બંનેને કાઢી નાખ્યા અને પછી બાકી આ બધાને જોઈન કરી દીધું નીચે. તો આપણને અહીંયા શું મળી ગયું સી એસ થ્રી સી સી એસ થ્રી ડબલ બોન્ડ સી એચ બોન્ડ સી એસ થ્રી એટલે કે એનું નામ શું છે તો કે ટુ મિથાઇલ બ્યુટ ટુ આયન નિપજ મળી. તો બહુ સિમ્પલ છે બરાબર. આ જે તમને જે નિપજ આપ્યું છે અને એમાં જે કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલા છે એ બંનેને સામસામે લઈએ બંને ઓક્સિજન દૂર કરી અને એને જોઈન કરી દો એટલે આપણને અહીંયા પ્રક્રિયા જે છે એ મળી જાય બરાબર. બહુ સરળ રીત છે. તો આ રિવર્સ પ્રક્રિયાથી પણ પ્રશ્ન આપણને પૂછાય છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે તમને આ રીતે વાક્યમાં લખીને પણ પ્રશ્ન આપી શકે કે પ્રોપેનોલ અને પેન્ટેન થ્રીઓન કોઈ એક આલ્કિનના ઓઝોનેસિસથી મળતી નિપજો છે તો તે આલ્કિનનું બંધારણ અને આયુપીસી નામ આપો. તો પ્રોપેનોલ અહીંયા જો મેં આ પ્રોપેનોલનું સૂત્ર લખી દીધું સી એસ થ્રી સી એસ ટુ સી એચ ડબલ બોન્ડો અને પેન્ટેન થ્રીઓન તો પેન્ટેન થ્રીઓનું સૂત્ર આવું છે સી એસ થ્રી સી એસ ટુ સી ડબલ બોન્ડો અથવા સીઓ સી એસ ટુ સી એસ થ્રી એને જેને મેં આ રીતે લખ્યું સી એમ બરાબર સી એસ થ્રી સી એસ ટુ સી ડબલ બોન્ડો સી એસ ટુ સી એસ થ્રી. હવે આગળ બતાવ્યું પ્રમાણે અહીંયા બંને જે નિપજ જે છે એમાંથી ઓક્સિજન દૂર કરી દેવાના અને એને જોઈન કરી દો બરાબર. તો આપણને અહીંયા ફાઇનલી નિપજ આ રીતે મળશે બરાબર છે. સી એસ થ્રી સી એસ ટુ સી એસ ડબલ બોન્ડ સી સી એસ થ્રી સી એચ ટુ ટ્વાઇસ પણ બોલી શકાય બરાબર. તો આ જે આપણે નિપજ મળી એનું નામકરણ કરીએ આપણે તો અહીંયાથી વન ટુ થ્રી ત્રીજા નંબર પર ઇથાઇલ સમૂહ છે એટલે થ્રી ઇથાઇલ બરાબર છે અને ત્રીજા નંબર પર દ્વિબંધ છે અને છ કાર્બન છે તો થ્રી ઇથાઇલ હેક્સ થ્રી ઇન. તો બહુ સિમ્પલ છે. તમને આ રીતે આપે તો પણ તમારે જે નામ આપ્યા છે એના પછી આપણને બંધારણ બનાવતા આવડવા જોઈએ. આમાં આ ખાસ જરૂરી છે અને પછી એનું આયુપીએસી નામ આપણને આવડવું જોઈએ. ઓકે હવે આગળ એક બીજો પ્રશ્ન લઈએ. એનું ઓઝોનેસિસ થઈ 44 યુ મોલર દર ધરાવતા 2 મોલ આલ્ડિહાઇડ બને છે. એનું આયુપીએસી નામ લખો અને તેમાં સિગ્માને પાયબંધની સંખ્યા જણાવો. તો અહીંયા જે પ્રક્રિયક જે છે એનું મોલર દર કેટલું છે 44. બીજી એક આપણને હિંટ આપી છે 2 મોલ આલ્ડિહાઇડ બને છે. તો આલ્ડિહાઇડનું સૂત્ર શું છે મિત્રો સી એચ ઓ એટલે એમાં એનું દળ ગણીએ તો આપણને કેટલું મળે કાર્બનનો 12 હાઇડ્રોજનનો 1 ઓક્સિજનનો 16 તો 29 મળે. તો કુલ દળ જે છે 44 એમાંથી 29 આપણે બાદ કરી નાખ્યું એટલે 15 મળ્યું. તો આ 15 કોનું હોઈ શકે કયો સમૂહ હોઈ શકે તો એ આપણે સી એસ થ્રી ગ્રુપ હોઈ શકે કાર્બનના 12 અને હાઇડ્રોજનના 3 એટલે કે મિથાઇલ ગ્રુપ હોઈ શકે. એટલે એના પરથી અર્થાત આપણે એવું કહી શકીએ કે એના જે સૂત્ર આલ્ડિહાઇડ જે હશે કયો હશે તો સી એસ થ્રી સી એચ ઓ બરાબર એ હોવો જોઈએ. તો હવે અહીંયા 2 મોલ લખ્યા છે એટલે અહીંયા સી એસ થ્રી એચો કેટલા મળશે આપણને 2. એ બંનેને મેં અહીંયા લખી દીધા અને એમાંથી ઓક્સિજન દૂર કરીને જોડી દીધું તો અહીંયા એ જે નિપજ મળી એ નિપજ આપણને કઈ મળી અહીંયા તો બ્યુટ ટુ ઇન બ્યુટ ટુ ઇન. આ રીતે આખું મેં સૂત્ર લખી દીધું એનું આ સી એસ થ્રી બોન્ડ સી ડબલ સી એચ ડબલ બોન્ડ સી એચ ડબલ સિંગલ બોન્ડ સી એસ થ્રી અને અહીંયા બધી જગ્યાએ એના સિગ્મા અને પાઇપ બંધ બતાવી દીધા. તો ટોટલ તમે ગણતરી કરશો બંધારણ દોરીને તો એમાં 11 સિગ્મા બંધ થશે અને 1 કયો બંધ થશે પાઇપ બંધ થશે. તો આ આપણા પ્રશ્ન પૂછાય તો પણ આપણે આ રીતે સરળતાથી જવાબ આપી શકીએ. હવે તમને હોમવર્કમાં મેં એક સવાલ આપ્યો છે બ્યુટેનાલ અને ઇથેનાલ. ઇથેનાલ અને બ્યુટેનાલ એ આલ્કિનના રિડેક્ટિવ ઓઝોનીકરણથી મળતી નિપજ હોય તો આલ્કિનનું આયુપીએસી નામ આપો. તો મેં તમને આગળ બતાવ્યું પ્રમાણે ઇથેનાલ અને પ્રોપેનોલના બંનેના સૂત્રો લખી બરાબર અને એમાંથી 2 ઓક્સિજન દૂર કરીને એને જોઈન કરવાથી આપણને આગળ જે નિપજ મળશે એ નિપજનું તમારે આયુપીએસી નામ આપવાનું છે. આ તમારે જાતે લખવાનું છે અને મને વોટ્સઅપ દ્વારા કે આનો જવાબ મોકલવાનો છે. મિત્રો આપણે બીજો પ્રશ્ન જોઈએ છે. આવો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એ માં એચ ટુના 2 અણુ ઉમેરાય છે અને તે રિડેક્ટિવ ઓઝોનોસિસથી બ્યુટેન 1,4-ડાયોલ પ્રોપેનોન અને ઇથેનાલ આપે છે. એનું બંધારણ
यूपीएससी नाम अने थती प्रक्रिया लखो। तो अहीं आपने हिंट आ छे के असंतृप्त हाइड्रोकार्बन एमा एच टू ना बे अणु उमेराय छे। तो अहीं मैं नोंध लखी छे, खास ध्यान रखवानो आवा प्रश्नों में, कि ज्यारे पण असंतृप्त हाइड्रोकार्बन में बे एच टू ना अणु उमेराता होय त्यारे तेमा बे पाई बंद होय होय ज, कारण के आ योगशील प्रक्रिया छे। पाई बंद तूटे ने एच टू ना अणु अंदर उमेराय, बीजो पाई बंद तूटे तो बीजो अणु उमेराय, एटले बे एच टू ना उमेराय छे तेमा बे पाई बंद छे, बराबर। एटले अहींया हाइड्रोजन ना उमेराव थाय एटले योगशील प्रक्रिया छे। એટલે કે અહીંયા જે પ્રક્રિયક જે બનશે, બરાબર છે, એમાં બે પાઈ બનશે, એટલે આના પરથી આપણને હિન્ટ મળી। હવે અહીંયા આપણે નિપજો આપી દીધી છે, તો નિપજોને આપણે બંધારણ દોરી દેવાના અને એમાંથી ઓક્સિજન દૂર કરી અને પ્રોડક્ટ કઈ છે આપણે નક્કી કરી શકીએ, બરાબર। તો અહીંયા ધ્યાન શું રાખવાનું છે, બ્યુટેન 1,4-diol, તો એની બંને છેડે પર આલ્ડિહાઇડ ગ્રુપ છે એટલે એને વચ્ચે રાખવાનો, અને એની આજુબાજુ બાકીના જે હોય પ્રોપેનોન અને ઇથેનોલને રાખવાના। તો મેં અહીંયા તમને બતાવ્યું છે, જુઓ આપણે વચ્ચે લીધું બ્યુટેન 1,4-diol, CHO બોન્ડ CH2, CH2 બોન્ડ CH, બરાબર છે, એની જમણી બાજુ ઇથેનોલ લીધું અને ડાબી બાજુ પ્રોપેનોલ લીધું। હવે અહીંયાથી જો આ પ્રોપેનોનનો ઓક્સિજન અને બ્યુટેન 1,4-diol-માં એક CHO નો ઓક્સિજનને આપણે દૂર કરી દેવાનો, અને આ બાજુ આ છેડા પરનો CHO જે છે એનો ઓક્સિજન અને ઇથેનાલ જે છે એમાંનો જે ઓક્સિજન છે એને દૂર કરી દેવાનો, અને જોઈન કરી દેશો આપણે ઉપર પ્રમાણે, બરાબર છે, આપણે આ નિપજ મળશે, બરાબર છે। હવે એનું મેં નામકરણ કર્યું છે, તો આપણે આ બાજુથી મિથાઈલ ગ્રુપ અહીંથી નજીક પડે છે અને ત્રિભુવન પણ અહીંથી નજીક પડે છે, નંબર આપણે આવી રીતે આપ્યા ડાબીથી જમણી તરફ 1, 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર, એટલે બીજા નંબર પર મિથાઈલ સમૂહ છે અને બીજા નંબર પર અને છઠ્ઠા નંબર પર દ્વિબંધ છે અને 8 કાર્બનની શૃંખલા છે, તો અહીંયા શું થશે, 2-મિથાઈલ-ઓક્ટા-2,6-ડાઈન મળે છે। તો આ રીતે આવા પ્રશ્નો પણ આપણે જવાબ આપી શકીએ। હવે મિત્રો, હોમવર્કમાં તમને આ પ્રશ્ન આપ્યો છે, નીચેનામાંથી કયા આલ્કિનના ઓઝોનીકરણથી ફક્ત કીટોન સંયોજનોનું મિશ્રણ મળે છે, તમારે અને વિડીયોને પોઝ કરી અને જાતે ટ્રાય કરો, એક કરતાં વધારે અહીંયા જવાબ મળે, બરાબર। હવે અહીંયા તમને રિડક્ટિવ ઓઝોનોસિસની વાત છે, એટલે અહીંયા પ્રક્રિયા કે તમારે લેવાનો છે, કશું જ કરવાનું નથી, અહીંયા તમારે આ જોડી તોડી દેવો બંધ, અહીંયા ઓક્સિજન આપી દો, અહીંયા ઓક્સિજન આપી દો, અહીંયા બંને આપણને આલ્ડિહાઇડ મળશે એટલે આ તો નહીં આવે, અહીંયા તમે તોડશો તો અહીંયા બી ઓક્સિજન આવશે, અહીંયા બી ઓક્સિજન આવશે, તો અહીંયા બી આલ્ડિહાઇડ આવશે એટલે આ પણ નહીં આવે, પણ તમે અહીંયા સીમા તોડશો તો અહીંયા ઓક્સિજન જોડાશે અને અહીંયા પણ ઓક્સિજન જોડાશે, તો અહીંયા બંને કીટોન મળશે, સાયક્લોપેન્ટેનોન અને ડાયમિથાઇલ કીટોન, એ રીતે અહીંયા તોડશો તો અહીંયા ઓક્સિજન જોડશો, બરાબર છે, તો અહીંયા પણ કીટોન મળશે બંને, અહીંયા તોડશો તો અહીંયા પણ કીટોન ઓક્સિજન જોડવાથી અહીંયા કીટોન મળશે આપણને, ફક્ત કીટોન મળશે, અને અહીંયા બી તમે અહીંયા તોડશો, બરાબર, તો આ બાજુ આપણને સાયક્લો હેક્ઝેનોન કીટોન મળશે, અહીંયાથી તોડશો તો પણ અહીંયા ગ્લાયોક્સિલ મળશે નિપજ, અને બીજું મળશે ફોર્માલ્ડિહાઇડ, એટલે આ જવાબ નહીં આવે। તો આપણને અહીંયા સી ડી અને ઈ આ ત્રણ જે નિપજ જે છે એ એમાં આ જે, બરાબર છે, એ આલ્કિન જે છે એના ઓઝોનોસિસથી ફક્ત આપણને કીટોન સંયોજન મળશે। ઓકે મિત્રો, આ એક તમને જે ખાસ કરીને અત્યારે ગુજકેટ કે નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, એને આ ઓઝોનોસિસમાંથી પ્રશ્ન પૂછી શકાય, બરાબર છે, એટલા માટે આ તમને સમજાવવામાં આવ્યું છે। આનો ઉપયોગ ડાયરેક્ટ રીતે ન પૂછાય તો તમને કોઈ પ્રક્રિયામાં પણ એનો ઉપયોગ કરીને પૂછી શકે છે, એટલે આ વસ્તુ બહુ ખાસ ધ્યાનમાં રાખવાની।